ગુડ મોર્નિંગ બાળ દોસ્તો, કેમ છો મિત્રો? મજામાં ને? ચલો મિત્રો, આજે આપણે તમારા ધોરણ 6 ની ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નંબર 3 દ્વિદળ એની પ્રવૃત્તિ સ્વાધ્યાય પોથીની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે મિત્રો, આજે આપણે એ પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું. આપણે આગળનો જે વિડિયો લેક્ચર કર્યો મિત્રો, એમાં આપણે પ્રવૃત્તિ ભણ્યા, પણ એમાં કઈ પ્રવૃત્તિ હતી? મગર અને વાંદરાની વાર્તા હતી. વાંદરાનું કાજુ, આપણે એ આખી વાર્તા ભણ્યા. વાર્તાના મૌખિક પ્રશ્નો જે હતા, સવાલ જવાબ, એ આપણે સોલ્વ કર્યા. અને પછી કૌંસમાં જે વિકલ્પો હતા એમાંથી શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. અને પછી ખાલી જગ્યા પૂર્યા પછી જે આખો ફકરો તૈયાર થયો એ આપણે નીચે જે જગ્યા આપી હતી, બરાબર, ફકરાની નીચે ત્યાં સરસ અક્ષરે ફકરો લખવાનો હતો. એ બધું આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ગયા. આજના વિડીયો લેક્ચરમાં આપણે હવે પછીની જે પ્રવૃત્તિ છે એ ભણીશું. તો હવેની પ્રવૃત્તિમાં શું કીધું છે? નીચે આપેલા વરસાદ સાથે સંબંધ ધરાવતા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો અને તે વાક્યને પરિચ્છેદમાં ગોઠવો. પરિચ્છેદ એટલે મિત્રો ફકરો. પહેલા આપણે વરસાદ સાથે સંબંધ ધરાવતા જે શબ્દો આપ્યા છે, કયા કયા શબ્દો છે એવા? વરસાદ, પવન, વીજળી ચમકવું, મેઘ ગર્જના, બારે મેઘ, પછી છે મુશળધાર તો નદી નાળા, બરાબર, મુશળધાર તો નદી નાળા અને ઝાપટા. આ બધા જ શબ્દો આપણને ચોમાસાની સિઝનમાં સાંભળવા મળે, કારણ કે વરસાદ સાથે સંબંધ ધરાવતા આ બધા શબ્દો છે. તો આ બધા શબ્દોનો આપણે પહેલા ઉપયોગ કરી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અને પછી વાક્યમાં પ્રયોગ કરી લીધા પછી એ બધે જ જે આપણે વાક્યો બનાવ્યા છે એ બધા જ વાક્યોને લીટી સ્વરૂપે, ફકરા સ્વરૂપે ફરીવાર લખવાના છે. તૈયાર છો ને મિત્રો? ચાલો, પહેલાનું શું કીધું છે? પહેલામાં વરસાદ અને પવન એવા બે શબ્દો આપેલા છે, બરાબર, વરસાદ અને પવન. તો ચલો, વરસાદ અને પવન આ બંને શબ્દનો ઉપયોગ કરી અને વાક્યમાં પ્રયોગ કઈ રીતે થશે? પહેલા વરસાદ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરીશું આપણે. તો વરસાદ શબ્દનો વાક્યમાં પ્રયોગ શું થાય? ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે. થઈ ગયો વાક્યમાં પ્રયોગ? ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે. વરસાદની જે અંડરલાઈન કરી દો, હું તમને હંમેશા કહું છું, જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરતા હોય ત્યારે આપણે જે શબ્દને વાક્યની અંદર સાંકળ્યું હોય એ શબ્દની જે અંડરલાઈન કરવી, જેથી કરીને પરીક્ષામાં પેપર ચેક કરનાર વ્યક્તિને અથવા તો કોઈ વ્યક્તિ આપણી નોટ જોતું હોય તો એને પણ ખ્યાલ આવે કે આ અંડરલાઈન કરેલો શબ્દ છે એ મૂળ શબ્દ છે અને એ શબ્દ ઉપરથી આ વાક્ય આખું બન્યું છે. બરાબર મિત્રો? તો વરસાદ, તો વરસાદ પરથી આપણે વાક્ય બનાવીએ તો એવું વાક્ય બને કે ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે. વરસાદની નીચે લીટી દોરી દો, ઓકે. ત્યાર પછી બીજો શબ્દ કયો છે? પવન. તો પવનનો ઉપયોગ કરી અને વાક્યમાં પ્રયોગ કરી શકું. શું થશે વાક્ય? વરસાદના કારણે ઠંડો પવન થાય છે, બરાબર. પવન તો આવે પણ વરસાદ છે, તો વરસાદના કારણે પવન કેવો છે? ઠંડો, ઠંડો, બરાબર. વરસાદના કારણે ઠંડો પવન થાય છે. પવન નીચે લીટી દોરી દો, સમજાઈ ગયું. ત્યાર પછી બીજામાં શું કીધું છે? વીજળી અને ચમકવું. એટલે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે વીજળી શબ્દ વાપરવાનો છે અને બીજા વાક્યમાં ચમકવું શબ્દ વાપરવાનો છે, બરાબર. તો ચલો, વીજળી ઉપરથી વાક્ય બનાવીએ. શું થશે? ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે વીજળીના કડાકા થાય છે. જ્યારે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડે ત્યારે શું થાય છે? વીજળીના કડાકા થાય છે. વીજળી નીચે અંડરલાઈન, ઓકે. ત્યાર પછી જોઈએ ચમકવું. ચમકવું શબ્દનો ઉપયોગ કરી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આગમાં વીજળી ચમકે છે. શું વાક્ય થશે? આગમાં વીજળી ચમકે છે. ચમકે નીચે અંડરલાઈન. ત્રીજું વાક્ય જોઈએ, એમાં કીધું છે મેઘ ગર્જના અને બારે મેઘ, બરાબર. તો મેઘ ગર્જના ઉપરથી વાક્યમાં પ્રયોગ કરીશું તો શું થશે? મેઘ ગર્જના ઉપરથી વાક્યમાં પ્રયોગ કરીશું તો વાક્ય બનશે,
ચોમાસામાં મેઘ ગર્જના સંભળાય છે બરાબર પછી ના સંભળાય પણ ચોમાસામાં સંભળાય તો વાક્ય શું થશે ચોમાસામાં મેઘ ગર્જના સંભળાય છે બરાબર જે કડાકા કડાકા થાય બરાબર ને વરસાદનો જે અવાજ આવે એ શું કહેવાય મેઘ ગર્જના ચોમાસામાં મેઘ ગર્જના સંભળાય છે જે વાદળનો અવાજ આવે ને તે એને મેઘ ગર્જના કહેવાય ત્યાર પછી છે બારે મેઘ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો બારે મેઘ ખાંગા થાય ત્યારે ભારે તારાજી સર્જાય છે બારે મેઘ ખાંગા થાય ત્યારે ભારે તારાજી સર્જાય છે બારે મેઘ જનરલ લાઈન હતો સમજો મિત્રો બારે મેઘ ખાંગા થવા એટલે શું બારે મેઘ ખાંગા થવા એટલે અતિશય વરસાદ આવે જ્યારે બહુ જ વરસાદ આવે ત્યારે ખેડૂતોએ મહેનત કરીને જે ખેતરમાં ધાન્ય પાક વાવ્યા હોય એ વરસાદના પાણીના વહેણ સાથે બધું ધોવાઈ જાય છે ખેતરમાં ધોવાણ થઈ જાય છે બીજ વાવ્યા હોય એ બધા નષ્ટ થઈ જાય છે અને ખેડૂતની મહેનત નિષ્ફળ બને છે કશું જ ખેતરમાં પાકતું નથી તો એને કહેવાય તારાજી તારાજીનો અર્થ થાય છે નુકસાન થવું તારાજીનો અર્થ શું થાય છે નુકસાન થવું એ જ રીતે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય બરાબર બહુ વરસાદના કારણે તો લોકોના ઘરમાં નુકસાન થાય ખાવા પીવાની વસ્તુ ઘર વખરી બધું પલળી જાય એટલે આ નુકસાન થાય એને તારાજી કહેવાય બરાબર નદી નાળામાં એટલું બધું પાણી આવે કે લોકો તણાઈ જાય પાણીમાં તો ત્યારે એને પણ નુકસાન તારાજી કહેવાય સમજાયું મતલબ બારે મેઘ ખાંગા થવા એટલે ખૂબ જ વરસાદ આવતો અને તારાજી થવી એટલે કે નુકસાન થવું વાક્ય આપણે શું બનાવ્યું બારે મેઘ ખાંગા થાય ત્યારે ભારે તારાજી સર્જાય છે જ્યારે ખૂબ વરસાદ આવે ત્યારે ઘણું બધું નુકસાન થાય છે એવો આ વાક્યનો અર્થ થાય બરાબર બારે મેઘ છે અંડરલાઈન કરી દો ત્યાર પછી જુઓ ઝાપટા હવે જે વરસાદ જોરથી પડે ને એને ઝાપટા કહેવાય શું કહેવાય ઝાપટા વાક્યમાં પ્રયોગ શું થશે વરસાદના ઝાપટા પડે છે શું થશે વાક્ય વરસાદના ઝાપટા પડે છે ઝાપટા નીચે અંડરલાઈન ત્યાર પછી જુઓ મુશળધાર અને નદી નાળા તો મેં એક જ એવું વાક્ય બનાવ્યું છે કે જેમાં મેં મુશળધાર શબ્દ અને નદી નાળા શબ્દ બંનેને એક જ વાક્યમાં સાંકળી લીધો છે બરાબર જોઈએ મુશળધાર વરસાદ વરસવાથી નદી નાળા છલકાઈ જાય છે મુશળધાર વરસાદ વરસવાથી નદી નાળા છલકાઈ જાય છે મુશળધાર અને નદી નાળા બંને વચ્ચે અંડરલાઈન બરાબર મુશળધાર અને નદી નાળા બંને નીચે શું કરવાનું છે અંડરલાઈન આપણે મુશળધાર અને નદી નાળા બંને શબ્દનો ઉપયોગ કરી અને એક જ વાક્ય બનાવી દીધું બરાબર મુશળધાર વરસાદ વરસવાથી નદી નાળા છલકાઈ જાય છે ઓકે મિત્રો તો આ ચોમાસા સાથે સંબંધ ધરાવતા જુદા જુદા શબ્દો છે આપણે એ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરી લીધો તમે એકવાર આ બધા શબ્દોનો વાક્યમાં પ્રયોગ છે એ જોઈ લો પછી આપણે આ બધા જ વાક્યોને ફકરા સ્વરૂપે મેં કઈ રીતે લખ્યા છે તે જોઈએ બરાબર પહેલા વાક્ય પ્રયોગ જોઈ લો ચાલો મિત્રો હવે તમે આ વાક્ય પ્રયોગ જોઈ લીધો છે હવે આપણે આ વાક્યને ફકરા સ્વરૂપે જોઈએ બરાબર મિત્રો જુઓ આ આખો શબ્દ કોને સંબંધિત શબ્દ છે બરાબર આ શબ્દો છે આપણે વાક્યમાં પ્રયોગ કર્યો એ શબ્દો કોને સંબંધિત છે કોની સાથે સંબંધ ધરાવે છે વરસાદ સાથે અને વરસાદ ક્યારે આવે ચોમાસામાં બરાબર એટલે આપણે ચોમાસા વિશે લખવાનું છે અને એમાં આ બધા જ વાક્યો જે મેં બનાવ્યા છે એ વાક્યો લઈ લેવાના છે એની અંદર વાક્યોને સાંકળી લેવાના છે બરાબર તો જોઈએ મેં ફકરો લખ્યો છે જુઓ ફકરો
ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે મને કે પહેલું વાક્ય મે આ વાક્ય લીધું છે જોઈ લો ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે આ જે પહેલું વાક્ય છે એ ફકરાની પહેલી લીટી છે ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે પછી જુઓ વરસાદના કારણે ઠંડો પવન વાય છે વરસાદના કારણે ઠંડો પવન વાય છે બીજી લીટી છે એ પણ મેં ફકરામાં લઈ લીધી બરાબર ત્યાર પછી ત્રીજું વાક્ય શું થશે ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે વીજળીના કડાકા થાય છે તો મેં પણ ત્રીજું વાક્ય લઈ લીધું ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે વીજળીના કડાકા થાય છે આ આખો એ ફકરો છે ચોમાસા વિશે છે બરાબર ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે વીજળીના કડાકા થાય છે આભમાં વીજળી ચમકે છે આભમાં વીજળી ચમકે છે બરાબર પછી જુઓ ચોમાસામાં મેઘગર્જના સંભળાય છે તો મેં પણ લખ્યું ચોમાસામાં મેઘગર્જના સંભળાય છે ભારે મેઘમાં થાય ત્યારે ભારે તારાજી સર્જાય છે બરાબર શું કીધું છે ભારે મેઘમાં થાય ત્યારે ભારે તારાજી સર્જાય છે ઝાપટા વરસાદના ઝાપટા પડે છે મેં પણ લખ્યું ચોમાસામાં આટા અવળા વરસાદના ઝાપટા પડે છે પછી છે મુશળધાર અને નદી નાળા તો મુશળધાર વરસાદ વરસવાથી નદી નાળા છલકાઈ જાય છે ઓકે જે આપણે વાક્યો બનાવ્યા હતા એ વાક્યોને ફકરા સ્વરૂપે લખી નાખ્યા એટલે ચોમાસાનો બરાબર આખો ફકરો તૈયાર થઈ ગયો તમને સ્વાધ્યાય પોથીમાં શબ્દો આપ્યા છે અને શબ્દની નીચે વાક્યો લખવા માટે જગ્યા આપી છે પણ ફકરા માટેની જગ્યા આપી નથી તમારે શું કરવાનું છે સ્વાધ્યાય પોથીમાં જે શબ્દો છે એની નીચે શબ્દોનો ઉપયોગ કરી અને આ જે મેં વાક્યો બનાવ્યા એ વાક્યો તમારે લખી નાખવાના છે અને જ્યાં એ મૂળ શબ્દ આવતો હોય નીચે લીટી દોરવાની બરાબર એ મેં અહીં કર્યું છે એ જ રીતે તમારે કરવાનું છે પણ ફકરો તમે શેમાં લખશો પ્રવૃત્તિ પણ થઈ ગઈ આજનું તમારું હોમવર્ક છે તમારે સ્વાધ્યાય પોથીમાં આ વરસાદને લગતા શબ્દનો ઉપયોગ કરી અને જે વાક્યો લખવાના છે એ વાક્યો તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને પછી વાક્યનો ઉપયોગ કરી અને જે ફકરો બનાવવાનો છે એ ફકરો ઘરકામ કે નોટમાં એકવાર લખવાનો છે કે મિત્રો ગુડ બાય હેવ અ નાઇસ ડે